નમસ્કાર માન્ય અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રારંભ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, નેટની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરસ રીતે તૈયારી કરી રહ્યા છીએ. અને આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ રોજ સમાજશાસ્ત્ર અને પેપર વન બંનેનું મેટર પણ મુકાય છે અને પ્રશ્નો પણ આપણે મૂકીએ છીએ અને વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને એના જવાબો પણ આપે છે. તો આજે આપણે વાત કરવાના છીએ, આપણે હર્મિનિટ જે આખી ટ્રેડિશન છે, ઇન્ટરપ્રિટેટિવ જે ટ્રેડિશન છે એ આપણે યુનિટ 3માં સમાવેશ છે. તો એ અંતર્ગત આપણે બે સમાજશાસ્ત્રીઓની વાત આગળના વ્યાખ્યાનોમાં કરી લીધેલી છે. કાર્લ મેનહાઇમ વિશેની પણ આપણે વાત કરી છે અને આલ્ફ્રેડ શુટ્સ એ વિશેની પણ આપણે વાત કરી છે. તો એ જ પરંપરાના ત્રીજા સમાજશાસ્ત્રી ક્લિફોર્ડ ગ્રિટ્સ વિશેનું આજનું આપણું વ્યાખ્યાન રહેશે. અમેરિકન સમાજશાસ્ત્રી છે ક્લિફોર્ડ ગ્રિટ્સ. ધર્મ, પ્રતીકો, નોલેજ એવા જુદા જુદા ખ્યાલો વિશે એમણે રજૂઆત કરી છે અને ખાસ કરીને સિમ્બોલિક એન્થ્રોપોલોજીમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તો અને આ જે સમાજશાસ્ત્રી છે એ આપણે યુજી અને પીજી લેવલે બહુ ભણવામાં આવેલા નથી અને જે નવો અભ્યાસક્રમ આવેલો છે નેટ જી સેટનો એમાં સમાવેશ છે. એટલે ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓની જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ જે બધા સમાજશાસ્ત્રીઓ છે એ અંગેના વ્યાખ્યાનો આપણે પહેલાં ગોઠવેલા છે. મિત્રો, આજના વક્તાનો પણ પરિચય મેળવી લઈએ. ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ એમપી આર્ટ્સ કોલેજ ફોર વિમેન અમદાવાદ ખાતે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્યરત છે. અને મિત્રો, તમે સમાજકારણના નામથી તો પરિચિત હશો, જે સમાજશાસ્ત્રનું ગુજરાતીમાં પ્રકાશિત થતું સામાયિક છે. તો એનું પ્રકાશનનું કામ ઘણા સમયથી ભૂપેન્દ્રભાઈ બહુ જ સરસ રીતે સંભાળી રહ્યા છે. તો ભૂપેન્દ્રભાઈને સાંભળીએ. મિત્રો, સૌ વિદ્યાર્થીઓને પ્રાધ્યાપક ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના નમસ્કાર. સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા નેટ અને જીસેટ પરીક્ષા માટે જે ઓનલાઈન ક્લાસ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યા છે તે બદલ આયોજકોને અભિનંદન. બીજું, તેમાં મને ચિંતક અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જે આમંત્રણ આપ્યું છે તે બદલ તેઓનો આભાર માનું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ કોઈપણ વિષયનો વિકાસ એ એના સિદ્ધાંતો ઉપર આધારિત છે. એટલે આપણે જાણીએ છીએ કે વિષયના વિકાસમાં ચિંતકોનું મહત્ત્વ ખૂબ છે અને ચિંતકોએ સિદ્ધાંતો, ખ્યાલો અને પદ્ધતિ આ ત્રણેયનું પ્રદાન એ જોવું રહ્યું. એટલે આપણે જ્યારે કોઈ ચિંતક વિશે વાત કરતા હોય ત્યારે ત્રણ મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો કોઈ પણ વિદ્વાન છે, ચિંતક છે, એણે ખ્યાલોમાં શું પ્રદાન કર્યું, સિદ્ધાંતમાં શું પ્રદાન કર્યું, પદ્ધતિશાસ્ત્રમાં શું પ્રદાન કર્યું. બીજું, મિત્રો, એ પણ કહી દઉં કે તમારે જો કોઈ પણ વિષય પર, સમાજશાસ્ત્ર એવું નહીં, બધા માટે કહું છું, કોઈ પણ વિદ્યાર્થીને કે વ્યક્તિને વિષય પર પકડ મેળવવી છે તો એણે પણ આ ચાર વસ્તુ શીખી લે તો એ વિષય ઉપર પકડ મેળવી શકે છે. અને એ છે ખ્યાલો. પહેલું તો આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના અનેક ખ્યાલો છે, એ દરેકે દરેક ખ્યાલની ક્લેરિટી એના માઇન્ડમાં આવી જાય, સ્પષ્ટતા આવી જાય તો એના આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રના અંદર નિષ્ણાત બની ગયો કહેવાય. તો પહેલું, ખ્યાલોમાં પકડ હોવી જોઈએ. બીજું જે છે એ સિદ્ધાંત, જે તે વિષયના સિદ્ધાંતો છે એના ઉપર એની પકડ હોય તો એ તમે જાણો છો કે એમાં એની નિષ્ણાતીકરણ આવી જતું હોય છે. કેમ, એનું કારણ કહું. સિદ્ધાંત છે ને એ સ્પેક્ટલ છે, એટલે ચશ્મા છે, બિલોરી કાચ છે. કોઈ પણ દ્રશ્ય હોય એને તમે ચશ્મા પહેરો એટલે વધુ સ્પષ્ટ દેખાય. એટલું જ નહીં, જે કલરના ચશ્મા પહેરો એવું દ્રશ્ય દેખાય. તો સિદ્ધાંત પણ એવું છે. આપણે સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે તો આપણને એ ઘટનામાં સ્પષ્ટતા દેખાય, એટલા માટે થિયરી એ તમને આવડવી જોઈએ.
એવું ત્રીજું મેં કહ્યું એ પદ્ધતિશાસ્ત્ર મેથોડોલોજી, એમણે કઈ પદ્ધતિથી અભ્યાસ કરવાનું કહ્યું છે, અને ચોથું અભિગમ. તો આપણે જાણીએ છીએ મિત્રો કે આ રીતે તમારે પણ જે કહેવાય એ ખ્યાલો, સિદ્ધાંતો, પદ્ધતિ અને અભિગમ પર પકડ મેળવવી જોઈએ. એટલા માટે કે જો આવી પકડ મેળવશો તો આપણે સામાજિક ઘટનાઓ, સામાજિક સમસ્યાઓ અંગે સ્પષ્ટ જાણકારી મેળવી શકીશું. એટલું જ નહીં, એના નિરાકરણમાં, કારણ કે છેલ્લે તો આપણે જાણીએ છીએ હવે એ સમય છે ને એપ્લાઇડનો છે. એટલે આજે શું થાય છે કે તમે બધા જાણો છો, વિદ્યાર્થીઓ સરસ રીતે પરીક્ષાઓ પાસ કરે છે, પણ પછી એ જ્યારે દૈનિક જીવનમાં એનો ઉપયોગ કરવાનો અથવા તો આટલા બધા જે સમસ્યાઓ છે અને એનો ઉકેલ લાવવાની વાત આવે છે, કે પછી કોઈ યોજના બનાવવામાં વિષયના ઉપયોગની વાત આવે છે, ત્યારે અટકી જાય છે, એ કામ નથી કરી શકતો. તો એની પાછળનું કારણ આ છે. ને એટલે જ હું એવી અપેક્ષા રાખું કે તમે બધા સૌને શુભકામના પણ આપું કે નેટ સેટની પરીક્ષા પાસ તો કરી લો, પણ એથી વધારે પરીક્ષા પાસ કરવા કરતાં વિષયને આત્મસાત કરો. અને વિષયને આત્મસાત કરશો તો તમને અનેક કામ મળશે, અનેક કાર્યો પણ જાતે કરી શકશો, સંશોધનો કરી શકશો, સમાજને ઉપયોગી બની શકીશું, અને સમાજને ઉપયોગી બનીશું તો જ આપણા વિષયનું મહત્ત્વ વધશે. તો આપણા સૌની ફરજ છે કે આ સિદ્ધાંત, ખ્યાલ, પદ્ધતિ એની ઉપર પકડ મેળવી અને સમાજની જે સમસ્યાઓ છે એનો બરાબર સ્પષ્ટ દર્શન કરાવી, એનું સંશોધન કરી, લોકોને ઉપયોગી બની, અને જે વિષય ઉપયોગી બનશે તો વિષયનું મહત્ત્વ વધશે. તો આપણા સૌની ફરજ છે આ કામ કરવાનું. તો આટલી થોડીક આડ વાત મેં કરી છે, પણ હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ છીએ. તો મારે અમેરિકન એન્થ્રોપોલોજીસ્ટ ક્લિફર્ડ ગિડ્સ, જેઓ આપણે જાણીએ છીએ કે સિમ્બોલિક એન્થ્રોપોલોજીમાં બહુ જ એમણે આગળ પ્રદાન કર્યું, તો એમના વિશે વાત કરી. મિત્રો, જાણીતા અમેરિકન એન્થ્રોપોલોજીસ્ટ ક્લિફર્ડ ગિડ્સ, જેઓ તમે જાણો છો, એ સિમ્બોલિક એન્થ્રોપોલોજીમાં નિષ્ણાત હતા. સિમ્બોલિક એન્થ્રોપોલોજી જે છે એને આપણે ઘણી વખત વિશાળ રીતે, બ્રોડલી જેને કહીએ, એ સિમ્બોલિક એન્ડ ઇન્ટરક્રિએટિવ એન્થ્રોપોલોજી પણ કહેતા આવીએ છીએ. આ જે સિમ્બોલિક એન્થ્રોપોલોજી છે એનું જે મુખ્ય કામ છે, આપણે જાણીએ છીએ કે સાંસ્કૃતિક પ્રતીકોના અભ્યાસ કરતું શાસ્ત્ર, એને એક જ લીટીમાં કહેવું હોય તો સાંસ્કૃતિક પ્રતીકોના અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે ખાસ કરીને કોઈ પણ સમાજને તમારે જો સારી રીતે સમજવો હોય તો એના કલ્ચરલ સિમ્બોલ એને સમજવા જોઈએ, અને સિમ્બોલિક એન્થ્રોપોલોજી જે છે એ કામ કરે છે. અને તમે જાણો છો ક્લિફર્ડ ગિડ્સ એ સિમ્બોલિક એન્થ્રોપોલોજીના ચેમ્પિયન ગણાતા, અને તમે જાણો છો અમેરિકામાં લગભગ 3 દાયકા સુધી એમનું વર્ચસ્વ રહ્યું. આવા ક્લિફર્ડ ગિડ્સ એમના જન્મ વિશે, જીવન વિશે જોઈએ તો કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો ખાતે 23 ઓગસ્ટ 1926 રોજ તેઓનો જન્મ થયો હતો, અને પેન્સિલ્વેનિયાનું ફિલોડેલ્ફિયા ખાતે 30 ઓક્ટોબર 2006 રોજ તેઓનું મૃત્યુ થયું હતું. તો આ એમના જીવન વિશે આપણે જોયું. પછી એમના જીવન પર કયા વિદ્વાનોની અસર હતી એ જો જોઈએ તો આપણે જાણીએ છીએ કે 4 વિદ્વાનોની અસર એ દેખાય છે એમના ખ્યાલોમાં ને સિદ્ધાંતોમાં ને કાર્યમાં. તો એ 4 વિદ્વાનોની અસર હતી. સૌથી પહેલાં તમે જાણો છો એમ ટાલ્કટ પાર્સન્સ, મેક્સ વેબર. ટાલ્કટ પાર્સન્સની અસરમાં તમે જાણો છો કે એમણે દરેક વખતે જે કહેવાય કે સિસ્ટમની વાત કરી છે. હા, એમણે કીધું કે કલ્ચર ઇઝ એ સિસ્ટમ ઓફ સિમ્બોલ, રિલિજન ઇઝ એ સિસ્ટમ ઓફ સિમ્બોલ. તો એ જે સિસ્ટમની વાત કરે ને, એટલે એમની ટીકા પણ થઈ છે પછી પાછળથી. તો કહેવાનો મતલબ એ છે કે એ જે સિસ્ટમનો ખ્યાલ છે એ પાર્સન્સ પાસેથી મેળવ્યો એમણે. મેક્સ વેબરની અસર પણ એમના જીવન પર બહુ થઈ, કારણ કે મેક્સ વેબર છે એ તમે જાણો છો કે વ્યક્તિની ક્રિયા, હા, મિનિંગફુલ એક્શન ઇઝ સોશિયલ એક્શન. હા, તો એ જે ખ્યાલ છે એમનો કે વ્યક્તિ એ ક્રિયાત્મક છે,
મેન ઇઝ એક્ટિવ નોટ અ પેસિવ, એ જે વાત આખી છે એ વેબર પાસેથી એમણે મેળવી. પણ સાથે સાથે વેબર સાથે પણ અમુક બાબતોમાં અસહમત હતા, કારણ કે વેબરે ક્રિયાની જે વાત કરી છે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાની વાત કરી છે, એમને સ્વીકાર્ય નહોતું, એ તમે જાણો છો. એ પછી ત્રીજું જે છે એ ગિલબર્ટ રાયલે. ગિલબર્ટ રાયલે ઇઝ અ બ્રિટિશ ફિલોસોફર, એ તમે જાણો છો બ્રિટિશ ફિલોસોફર હતા, અને એમણે જે થિક ડિસ્ક્રિપ્શન શબ્દ પહેલેલો આપેલો, અને તમે જાણો છો કે ગિટ્સે એનો ડેવલપમેન્ટ કર્યો, એટલે એની અસર પણ તમને એમાં જોવા મળે છે. અને આલ્ફ્રેડ સુલ્ટ્ઝ જે ફિનોમિનોલોજિસ્ટ, કારણ કે આખું તમે એમનું જે ચિંતક તરીકે જ્યારે અભ્યાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે એમને ઘટના શાસ્ત્રવાદી કહો ને, એ રીતે ફિનોમિનોલોજિસ્ટમાં જ સમાય. કારણ કે તો હર્બર્ટ મીડ્સ આપણે બધા જાણીએ છીએ, ગાર્ફિન્કલ, આ બધા લોકો વ્યક્તિમાં જે કહેવાય ને એક્ટિવ પણા ઉપર, એટલે કે એની કરતાની પોતાની જે સર્જનાત્મકતા એના ઉપર બહુ ભાર મૂકતા, તો એ આપણે જોઈ શકીએ છીએ. એ પછી આપણે આગળ વધીએ એમના તો શૈક્ષણિક કારકિર્દી વિશે થોડું જોઈ લઈએ. તો સૌથી પહેલાં શૈક્ષણિક કારકિર્દીમાં 1950માં એન્ટિયોક કોલેજમાંથી એઓએ BA પાસ કર્યું ફિલોસોફી વિષય સાથે તત્વજ્ઞાન. 1956-1956માં તેઓ હાર્વર્ડમાં જોડાયા એક વિદ્યાર્થી તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ રિલેશનમાં, જે કાલકટ પાર્સન્સ એને ચલાવતા હતા, એક કાર્ય જે કહે ને ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ, તો ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ એ પોતે ચલાવતા પાર્સન્સ. અને એટલે તમે જુઓ પાર્સન્સના સાથે તેઓએ સારું કામ કર્યું, એમની જોડે રહીને ઘણું શીખ્યા બી ખરા. સાથે સાથે ક્લાઇડ ક્લુકહોર્ન કરીને એક માનવશાસ્ત્રી હતો ત્યાં, એમની સાથેથી એમણે એન્થ્રોપોલોજીસ્ટ તરીકેની ટ્રેનિંગ લીધી. એ પછી એમણે 1956માં તમે જાણો છો કે PhDની પદવી પ્રાપ્ત કરી. એમનું મહાનિબંધનું શીર્ષક એટલે જે થીસીસ કહીએ છીએ એનું હતું રિલિજિયન ઇન મોડો જુક્ટો, એ સ્ટડી ઓફ રિચ્યુઅલ બિલીફ ઇન કોમ્પ્લેક્સ સોસાયટી. તો આવા વિષય ઉપર એમણે આ PhD કર્યું. એ પછી એક બહુ જાણવા જેવું છે કે આ માણસે એટલું બધું કામ કર્યું છે જીવનમાં કે લગભગ જુદી જુદી, કારણ કે અમેરિકામાં કોલેજ અને યુનિવર્સિટી જુદી જુદી, એમાં એમના જ્ઞાન માટે જે કહે ને ઓનર ડિગ્રી આપવામાં આવે, માનદ ડૉક્ટરેટની ડિગ્રી એમને 15 જેટલી આપવામાં આવી છે. 15 ડિગ્રીમાં તમને આશ્ચર્ય થશે, હાર્વર્ડ, કેમ્બ્રિજ અને શિકાગો યુનિવર્સિટી જેવી જે કહેવાય એનો સમાવેશ થાય છે. તેમણે કરેલા કાર્યો બદલ એમને જે જીવનમાં એવોર્ડ મળ્યા છે તેના વિશે જાણીએ. તો તેઓને એસોસિએશન ફોર એશિયન સ્ટડી AAS જે 1887નો એવોર્ડ એ એશિયન સ્ટડીના પ્રદાન બદલ મળેલો. બીજો તમે જાણો છો કે એમનું ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક જે 1973માં પ્રસિદ્ધ થયું ઇન્ટરપ્રિટેશન ઓફ કલ્ચર, એ પુસ્તક બદલ એમને 1974માં સોરોકિન એવોર્ડ પ્રાપ્ત થયો. એમના લગ્ન વિશે જો જોઈએ તો એમની પ્રથમ પત્ની જે હિલ્ડ્રેડ હતી એ એન્થ્રોપોલોજીસ્ટ હતી, એ 1948થી 1981 સુધી એમની સાથે રહી, પછી ડિવોર્સ થયા. એ પછી 1987માં એમના જીવનમાં બીજી સ્ત્રી જે કારિન બ્લુ એ આવી, એ પણ એન્થ્રોપોલોજીસ્ટ હતા, એમની સાથે લગ્ન કર્યા. એ પછી આગળ આપણે એમની સંશોધન કાર્ય વિશે જોઈએ કે એમણે સંશોધન કાર્ય કયા કયા અગત્યના. તો ગિટ્સે એમનું પ્રથમ પોતાનું જે લાંબુ ક્ષેત્ર કાર્ય એમની પત્ની હિલ્ડ્રેડ સાથે કર્યું, જે જાવા અને ઇન્ડોનેશિયામાં હતું, અને આ જે ક્ષેત્ર કાર્ય હતું ફિલ્ડ વર્ક એનો જે પ્રોજેક્ટમાં ફંડિંગની વાત કરી હતી એ ફોર્ડ ફાઉન્ડેશન અને MIT એમાં સહયોગ હતો. આ ફોર્ડ ફાઉન્ડેશનમાં આપણા વિમળભાઈ શાહ એ શરૂઆતમાં દિલ્હીમાં તમે જાણો છો કે કામ કરતા હતા, અને એવી સરસ જોબ મૂકી અને આપણા ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયેલા જે આર્ટિકલ સમાજકાળમાં તમે વાંચ્યો હશે. તો આપણે જોઈ શકીએ છીએ કે એમણે શરૂઆતમાં ત્યાં 2-2.5 વર્ષ નાના નગરોમાં ધર્મ અંગે અભ્યાસ કર્યો,
અને રેલ રોડ મજૂર સાથે આ કુટુંબ સાથે એઓ રહ્યા, એટલે જેને કહેવાય ને બધા અનુભવો લીધા છે. હા, એટલું જ નહીં, તેઓ ખાસ કરીને રિસર્ચની વાત કરીએ તો એશિયા અને નોર્થ આફ્રિકામાં એમનો એથનોગ્રાફિક રિસર્ચ એ વધારે થયું છે. ઇન્ડોનેશિયામાં આપણે જાણીએ છીએ ત્યાં ગયા, બાલી, જાવા, સુમાત્રા, તો આ બધા જે કહેવાય પ્રદેશોમાં એમનું ક્ષેત્રકાર્ય રહેલું છે. ખાસ કરીને કોક ફાઇટનું જે વિશ્લેષણ એનું આધારભૂત હતું એ આપણે જાણીએ છીએ. હવે આપણે તેઓની વ્યાવસાયિક કારકિર્દી, જે શિક્ષણ કાર્યમાં એમની રહી છે, એના વિશે જોઈએ તો 1960માં શિકાગો યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિભાગમાં ફેકલ્ટી તરીકે જોડાયા. તે પહેલાં તેઓ અનેક સ્કૂલ, એટલે આપણે જેમ સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ છે તે, એવામાં ફેલોશિપ ધરાવી અને ભણાવ્યું. એટલું જ નહીં, 1960ની અંદર એમને કોર્સ બદલ્યો અને મોરક્કોમાં નવા સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યા. આ મોરક્કોના ક્ષેત્રકાર્યમાં એમનું ખાસ જે કહેવાય ફોકસ એ બજાર, મસ્જિદ, હોલિવૂડ છે, અને મૌખિક કવિતા પર એમણે કામ કર્યું અને થિક ડિસ્ક્રિપ્શન એમના પ્રખ્યાત નિબંધોનો ઉપયોગ થયો. અને એનું તમે જાણો છો કે 1960થી જે આ 63 સુધી 3 વર્ષ દરમિયાન એમણે આ જે કામ કર્યું એનું પરિણામ અનેક પ્રકાશોમાં આવ્યું, જેમાં ઇસ્લામ ઓબ્ઝર્વ એ પણ અગત્યનું છે, ઇન્ડોનેશિયા અને મોરક્કોની એમાં તુલના કરી છે. એ પછીની વાત જે છે એમાં આપણે જાણીએ છીએ 1970માં શિકાગો યુનિવર્સિટી એમને છોડી દીધી અને ન્યૂજર્સીના પ્રિન્ટનમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ સ્ટડીમાં સોશિયલ સાયન્સના પ્રોફેસર બન્યા. 1970થી 2000 સુધી તેઓ ત્યાં પ્રોફેસર રહ્યા, પછી એ નિવૃત્ત થયા, પરંતુ જીવ્યા ત્યાં સુધી એમિરેટ્સ પ્રોફેસર રહ્યા. 1973માં તમે જાણો છો તેમ એમનું પુસ્તક ઇન્ટરપ્રિટેશન, ધ ઇન્ટરપ્રિટેશન ઓફ કલ્ચર એ પ્રકાશિત થયું. અને આ પુસ્તકની જો વાત કરીએ તો એ 1960 સુધી અમને જે ટૂંકા નિબંધ લખેલા હતા એનું આ સંપાદન હતું અને ખૂબ પ્રસિદ્ધ પામ્યું. તો એટલું જ નહીં, આ જે પુસ્તક છે એણે આ જાણો છો કે એક માનવશાસ્ત્રી સિદ્ધાંતકાર તરીકે ખ્યાતિ અપાવી. 1974માં એન્થોલોજી મિથ સિમ્બોલ કલ્ચર ઉપર એમણે એક દળદાર પેપર લખી અને માનવશાસ્ત્રી તરીકે ઓર વધુ ખ્યાતિ મેળવી. અને સિમ્બોલિક ઇન્ટરપ્રિટિવ ક્રિએટિવ ઓફ એન્થ્રોપોલોજી, એટલે કે પ્રતિકાત્મક માનવશાસ્ત્ર ઉપર ગિટજે આ સમયગાળા દરમિયાન એથનોગ્રાફિક ટૂંકા નિબંધો બહાર પાડ્યા, જેવા કે જેમાં કિન્શિપ ઇન બાલી 1975માં, પછી મિનિંગફુલ ઓર્ડર ઇન મોરક્કન સોસાયટી 1976-1976 અને નેગારા 1981. મિત્રો, ક્લિફોર્ડ ગિડ્સના પદ્ધતિશાસ્ત્રના અભિગમ અંગે આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ તેમ એ સામાજિક ઘટનાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની વાત છે, જે આપણે જાણીએ કે દાખલા તરીકે સોશિયોલોજી, તો સાયન્ટિફિક સ્ટડી ઓફ સોશિયલ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, અથવા તો સાયન્ટિફિક સ્ટડી ઓફ જે કે સોસાયટી, ઇટ મીન્સ સોશિયોલોજી, અથવા એન્થ્રોપોલોજીવાળા એવું કહે છે કે ભાઈ સાયન્ટિફિક સ્ટડી ઓફ સોશિયલ ફિનોમેના, ઇટ મીન્સ એન્થ્રોપોલોજી. તો અહીંયા ક્લિફોર્ડ ગિડ્સ આ વાત સાથે સહમત થતા નથી. એ એવું કહે છે કે મનુષ્ય જે છે, માનવી, એને મહત્ત્વના જાળામાંથી નિલંબિત કરી દીધું છે. હકીકતે એ તો આપણે જાણે કાંતેલો છે, એક્ટિવ છે. ઘણા બધા તમે જાણો છો કે મેન ઇઝ એક્ટિવ નોટ અ પેસિવ, આ વાત સિમ્બોલિક ઇન્ટ્રેક્શનિઝમ, વેબર, ગાર્ફિંકલ આ બધા લોકો માને છે. એટલે એમણે કીધું કે આપણે જો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની વાત કરીશું તો ઘણા પ્રશ્નો ઊભા થશે. અને એટલે જ એમણે કીધું કે માનવશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિક પદ્ધતિનો આગ્રહ રાખ્યા વિના, કારણ કે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે ને, એટલે એમણે ઇંગ્લિશમાં એવું કહ્યું છે કે રૂલ્સ ઓફ સર્ચ એન એક્સપેરિમેન્ટલ સાયન્સ, એટલે કે પ્રયોગાત્મક વિજ્ઞાનના જે સંશોધનના નિયમો છે એ આપણે
સામાજિક ઘટનાઓ અને માનવ સમાજમાં એટલા અસરકારક રીતે લાગુ કરી શકતા નથી. અને એટલે એમણે કીધું કે માનવશાસ્ત્રની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે તત્વજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્યની જેમ અભ્યાસ કરવો જોઈએ. કેમ આવું કીધું? એનું કારણ છે કે તમે વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરશો એટલે સાબિતી આવે, અને સાબિતીની વાત આવે, તર્કની વાત આવે, લોજિક પણ આવે. સાયન્સ આવે એટલે લોજિક આવે, સાયન્સ આવે એટલે મેથડ આવે. અને એ જો સ્વીકારવા જાય છે તો સંસ્કૃતિનો અભ્યાસ થતો નથી. આગળ આપણે જોઈશું કે એમણે જે સંસ્કૃતિની વ્યાખ્યા કરી છે, કલ્ચર ઇઝ એ સિસ્ટમ ઓફ સિમ્બોલ, અને એમાં જે મિનિંગ ઓફ પેટર્ન અને એ જે કન્સેપ્ચ્યુલાઇઝેશનની વાત કરી છે એ પછી સ્વીકારતો નથી. કારણ કે તમે જાણો છો આપણે રામાયણ, મહાભારત, આ દાખલા કે રામ ભગવાન રાવણનો ઉપર જે કે વિજય મેળવી અને પછી અયોધ્યા પાછા વળ્યા તો પુષ્પક વિમાનમાં આવ્યા. હવે એના આધારે આપણે ઘણા લોકો કહે છે કે વિમાનની શોધ તો ત્યારથી થઈ ગઈ હતી, બરાબર. તો ઘણા બધા અત્યારે જે વૈજ્ઞાનિકો છે કે ભાઈ સાબિતી આપો, તમારી જોડે પુષ્પક વિમાન હતું તો એન્જિન કેવું હતું, કેવી રીતે ચાલતું હતું, આ બધા પ્રશ્નો એટલે તમારે સ્વીકારી લેવું પડે. એટલે અને આવા તો અનેક પ્રશ્નો આવવાના. એટલે અમે બહુ કીધું કે ભાઈ આપણે છે ને સાહિત્ય, જો સાહિત્યમાં સાબિતી નથી ક્યાં કલ્પના છે. એટલે જ એમણે કીધું કે સાહિત્યની જેમ તત્વજ્ઞાન ને ઇતિહાસ, ઇતિહાસમાં દંતકથાઓ ચાલે, સાહિત્યમાં કલ્પનાઓ ચાલે, તત્વજ્ઞાનમાં તો તમે જાણો છો કે ખુરશીમાં બેઠા બેઠા વિચાર જે કહેવાય તર્ક વિતર્ક લડાવવાની વાત, ફિલોસોફી એટલે, તો એ વાત એમણે અહીંયા ખાસ કરી છે. બીજું એમનો જે આગ્રહ છે ને આ છે કે આપણું કામ શું છે માનવશાસ્ત્રીઓ, તો કે વિવિધ સમાજના લોકોની, હા એટલે જુદા જુદા સમાજ, અને એ જે સમાજના લોકો છે એમની ક્રિયાઓનો અર્થ શોધવાનો છે. ધ સર્ચ ઓફ મિનિંગ ઓફ એક્શન, સોશિયલ એક્શન, સામાજિક ક્રિયા, તો એ વસ્તુ જાણવાની કહે છે. અને એના માટે જે કહેવાય એ ત્રણ બાબતો પર એમણે ભાર મૂક્યો છે, તો એ આપણે જાણવી જોઈએ. તો એક તો એમણે દૈનિક સામાજિક ક્રિયા જે કહેવાય રોજબરોજની ક્રિયાઓ છે એ જુઓ અને એના અર્થ કાઢો. કારણ કે આપણે આગળ એ કહે છે જે વ્યાખ્યા આપી છે ને, એમણે એ પણ કહ્યું છે કે એક્શન ગાઈડેડ ઇટ ઇન્ટરપ્રિએશન, એટલે એક્શન જે છે, ક્રિયાઓ છે એ અર્થઘટન દ્વારા થાય છે અને પ્રેરણાનો સ્ત્રોત પણ બને છે. આપણે બધા પ્રતિકોની વાત આવશે એટલે જોઈએ છીએ. તો અહીંયા પણ એ તમારે રોજબરોજની જે ક્રિયાઓ છે તો એ કેવી રીતે થાય છે એના પ્રતિકો અને એની પાછળ રહેલા પ્રેરક પ્રેરણાને ધ્યાનમાં લે. હા, હું પણ કહેતો હોઉં છું, મેક્સ વેબરે પણ એ વાત કરી છે કે ભાઈ તો જ આપણને, કારણ કે રોજબરોજના નહીં તો સોશિયોલોજી પુસ્તકમાં રહેશે, પરીક્ષામાં રહેશે. હકીકતે એમાંથી આપણે શીખવાનું છે, આ ચિંતકોમાંથી દ્રષ્ટિ કેળવી અને પછી લોકોના વર્તન જે કહેવાય ને અને એની પાછળના રહસ્યો જુઓ. સમાજશાસ્ત્રમાં આ એક બહુ મોટી વાત આવે છે કે આપણે ગર્ભિત અર્થો શોધવાના છે. બાહ્ય વર્તન તો બધાને દેખાશે, કોમન પીપલ છે એને પણ દેખાય છે, તો સમાજશાસ્ત્રી જુદો ક્યાં પડે છે? સમાજશાસ્ત્રી જુદો ત્યાં પડે છે કે એ જે વર્તન છે એની પાછળ રહેલા ગર્ભિત અર્થ, એની પાછળ રહેલા રહસ્યો, તે રહસ્યો ઉકેલવાનું કામ આપણું છે. વર્તનની પાછળ કયા પરિબળો કામ કરે છે? ભાષા, સિમ્બોલની જ્યારે વાત આવે ત્યારે ભાષા એ પણ સિમ્બોલ છે, એટલે એને અભિવ્યક્તિનું સાધન છે, એમાં બોડી લેંગ્વેજ પણ આવી જાય. અને ત્રીજું જે છે એ તમારે જો અર્થ શોધવો હોય તો તમારે એ જોવું પડે કે વ્યક્તિ પોતાના વર્તનમાં જે આદર ધ્યાનમાં લે છે કોને લે છે. આ બહુ મોટી વાત છે. સમાજની તમારે બરાબર જાણવું હોય તો સમાજના લોકો વર્તનમાં રામનો આદર્શ લે છે કે રાવણનો લે છે, કૃષ્ણનો આદર્શ લે છે કે કંસનો આદર્શ લે છે. હા, અને એ જ આખી ક્લિપ, તમે જે ક્લિફર્ડ ગિડ્સનો બરાબર ધ્યાનથી અભ્યાસ કરો તો એમનો ટોટલી આ જે હર્મેન્યુટિક્સની અંદર વાત છે એ પણ આ જ આવે છે. થિક ડિસ્ક્રિપ્શનમાં પણ આ જ વાત આવશે, એમના રિલિજિયનના કન્સેપ્ટમાં પણ આ જ વાત આવશે.
તો એ આપણે જાણવાની છે, અને એટલે પછી હવે આપણે એમના ખ્યાલોમાં આ બધી વિગતે ચર્ચા કરીશું. પણ અહીંયા એમનું જાણી લેવાનું કે પદ્ધતિશાસ્ત્રમાં એમનો આ અભિગમ હતો. તો મિત્રો, ભૂપેન્દ્રભાઈએ નેટ જીસેટ માટેની તૈયારીના સંદર્ભમાં તો એમણે રજૂઆત કરી જ, પણ સાથે સાથે એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે, વિદ્યાર્થી તરીકે વિષયમાં વધુ આપણી સ્પષ્ટતા હોવી જોઈએ એ પણ એમણે આપણને સમજાવ્યું, કે જે વિદ્યાર્થીઓને ઘણો જ ઉપયોગી રહેશે. તો ફરી એકવાર ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.